રાજ્યમાં લંપી વાયરસનો ફેલાવો થઈ રહ્યો છે ત્યારે આ વાયરસથી લાખો પશુઓને પણ અસર થઈ રહ્યો છે ત્યારે સાંતલપુર પંથકમાં 50 જેટલા પશુઓમાં આ રોગ દેખાતા પશુપાલકો પણ ચિંતિત બન્યા છે ત્યારે પશુઓમાં લંપી વાયરસના કહેરને ઓછા કરવા માટે સાંતલપુરમાં પશુપાલકો આયુર્વેદિક ઉપચારની મદદ લઈ રહ્યા છે ત્યારે સાંતલપુરમાં યુવાનોએ અદરક ગોળ કાળા મરી અને હળદર કચ્છ લવિંગ જેવી આયુર્વેદિક વસ્તુઓથી અંદાજે 50 કિલો લાડવા બનાવવામાં આવ્યા છે અને આ લાડવા લંપી વાયરસથી અસરગ્રસ્ત પશુઓને ખવડાવવામાં આવી રહ્યા છે લોકોનું કહેવું છે કે આ લાડવાથી પશુઓની રોગ પ્રતિકારક શક્તિ વધે છે આજે પશુઓમાં લંપી નામના વાયરસ જોવા મળે છે તે વાયરસ સામે આપણે જે લડત કરવી પડે તે ડોક્ટરની સલાહ મુજબ આપણે જે રસીકરણ કરી છીએ તેનાથી પશુની રોગ પ્રતિકારક શક્તિ ડાઉન પડે છે ને પશુ 2 દિવસ પૂરતું ડાઉન થઈ જાય ને એનાથી આપણો કેસ બગડવાનો રહેશે પશુનો ને એટલે એનાથી જે આપણે આયુર્વેદિક ઉપચાર કરવાનો ઉપયોગ કરવો જોઈએ જે આયુર્વેદિક ઉપચારમાં છે હળદર ઘી ગોળ સાકર ને કાળા મરી લવિંગ ને તજ મરિયા ને એવું વગેરે આપણે અંદર નાખીને જે ઉપકાર બનાવીને લાડુ આપવામાં આવે છે પશુને તે લાડુ ખવડાવવાથી એની રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે ને પશુ પણ જલ્દી રિકવર થઈ શકે છે એટલા માટે આપણે જે અત્યારે જે આયુર્વેદિક ઉપચાર છે એનો ઉપયોગ કરવો